ओम नमः सिद्धेभ्यः। स्पेनिश भाषाना अर्जेंटीन कवि एंटोनियो पोर्चिया आ कवि हृदयनी एक सरस मजानी सूक्ति साथे आपणे फरीथी भेगा थईए छीए। ओएसिसना नामे एमनू जे संकलन एमां सरस मजाना अर्थ गौरव साथे अद्भुत एवा एमना विचार मौक्तिको विचार मोतीओनो संकलन करवामां आवेल छे। अहीं एक बहुज सरस अद्भुत भाववाही जेमां आपणे आध्यात्मिक सौंदर्यने नरी आँखे निहाळी शकीए। आ विश्व शब्दों सिवाय कशुं ज समजतुं नथी ने तमे एमां आवी चढ़या छो लगभग शब्द विहोण। बे वात आ सुविचारमां आ सुवाक्यमां करवामां आवी छे। पहली वात तो विश्वनी प्रकृति। आ विश्व जे छे जगत जे छे शब्दों सिवाय कशुं ज समजतुं नथी। दरेक वस्तु ने एक नाम छे, एक नामाभिधान छे। नाम निक्षेपे विशेषण साथे सर्वनाम साथे ने ओळखवामां आवे छे। खरेखर आपणे एम कहेवाय छे कि वादळ अने विचार बन्ने एक ज राशिना होय छे, पण विचारो आपणने हमेशा भींजवता रहे छे। वादळોનો કોઈ ભરોસો નથી, ભીંજવે ખરા અને પજવે ખરા। તેથી આવા વિચારો સાથે આપણે હંમેશા સંબદ્ધ રહીએ કે આ વિશ્વ જે છે શબ્દો સિવાય કશું જ સમજતું નથી। નામ, કથન, વિશેષણ, લોક વ્યવહાર છે તો સ્વાભાવિક છે વિશ્વમાં શબ્દોનો જ બોલબાલા જોઈ શકાય। વચન વ્યવહાર, વાણીવિલાસ એને જ મહત્ત્વ આપી શકાય છે। ગુજરાતીમાં આપણે કહીએ છીએ બોલે એના બોર વેચાય। કેટલા ઘણા વિદ્વાનો તો એમય કહે છે નહીં બોલે એના નવ ગુણ। અહીં આપણે વાત એટલી જ કરીએ છીએ કે સમગ્ર વિશ્વ જે છે, વૈશ્વિક રચના જે છે એ નામ સાથે વિશેષણ સાથે બંધાયેલ છે। આ વચનના બીજા પડખામાં એમ કહે છે કવિ, તમે એવા એમાં આવી ચડ્યા છો લગભગ શબ્દ વિહોણા। શબ્દ વિહોણા શબ્દનો સર્વસામાન્ય અર્થ થાય છે વચન અગોચર। જે વાણીનો વિષય નથી, જે વિચારનો વિષય નથી, જે શબ્દોનો વિષય નથી, જે વાણી વિલાસનો વિષય નથી, જેને શબ્દોની પાળ આપણે બાંધી નથી શકતા, જે વચન અગોચર છે, શબ્દ વિહોણો છે, અર્થાત અનુભવ ગમ્ય છે। કહેવાનો અર્થ એવો છે આપણે નામ કે વિશેષણોથી નહીં પણ અનુભવના વિશેષ ક્ષણોથી જીવીએ। ખરેખર ભગવાન આત્મા આત્મવૈભવ જે છે, અનુભૂતિની જે કક્ષા છે, અનુભવની જે કક્ષા છે, વાચા વિહોણી છે, શબ્દ વિહોણી છે। કળશ ટીકામાં પાંડે રાજમલજીએ અસંખ્ય જગ્યાએ આ વાત લખી છે, ભગવાન આત્મા તો અનુભવ ગમ્ય છે, સ્વાનુભવ ગમ્ય છે, પરદ્રવ્યોથી ભિન્ન ઉપાસવામાં આવતા તે જ્ઞાયક સ્વભાવ શુદ્ધ છે। આચાર્ય અમૃતચંદ્રદેવની છઠ્ઠી ગાથાની ટીકામાં લખેલી આ વાત, પરદ્રવ્યોથી ભિન્ન ઉપાસવામાં આવતો ભગવાન આત્મા તે શુદ્ધ છે। ખરેખર શબ્દો સાથે, શાસ્ત્રીય અને આગમના શબ્દો સાથે
આપણે સંતુષ્ટ ન થતા અનુભવની ભૂમિકાને સ્પર્શ કરવાના પ્રયત્નો કરવા જોઈએ. એટલે શબ્દો અને શબ્દોના અર્થ અને અર્થના ભાવાર્થ, કાં તો આપણે શબ્દોના સમજવામાં, શબ્દોની સમજણમાં અટવાઈએ છીએ, વધી વધીને એક ડગલા આગળ વધતા અર્થને સમજીએ છીએ. પણ શબ્દોના અર્થ હોય પણ અર્થનો જે ભાવાર્થ હોય તે ખરેખર અનુભવ છે. એ અનુભવ ગોચર જ હોય, શબ્દોમાં આપણે એને બાંધી ન શકીએ. એટલે કવિ એમ કહે છે, આ વિશ્વ શબ્દો સિવાય કશું જ સમજતું નથી અને તમે એમાં આવી ચડ્યા છો. આહાહા, નરક નિગોદાદીના ચતુર્ભ્રમણરૂપ અનંતા જન્મ મરણ દ્રવ્ય ક્ષેત્ર કાલ ભવભાવ પંચ પરાવર્તનો કરતાં કરતાં અહીં માનવ ભાવમાં અવતર્યા છો. ખરેખર તમે ભગવાન આત્મા અનુભવ ગમ્ય છો, અનુભૂતિ સ્વરૂપ છો, સ્વાનુભૂતિ સ્વરૂપ છો, સ્વાનુભવ ગમ્ય છો, માટે શબ્દોના માયાજાળમાં ક્યાં ન ફસાતા વચન અગોચર, અનુભવ ગમ્ય, અનુભૂતિ ગમ્ય એવા સ્વાનુભવ પ્રત્યક્ષ માટે નિરંતર પ્રયત્નો કરવા જોઈએ. જ્ઞાન માત્ર ઇસ શબ્દ મેં ગુણ અનંત હૈ વ્યાપ્ત, જ્ઞાન માત્ર ઇસ શબ્દ મેં ગુણ અનંત હૈ વ્યાપ્ત, જ્ઞાયક ભી કહેતે ઉસે પ્રગટ પુકારા આપ, જ્ઞાયક ભી કહેતે ઉસે પ્રગટ પુકારા આપ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ.